અમદાવાદ પોલીસકર્મીઓના બાળકોના સમર કેમ્પની કમિશનર દ્વારા મુલાકાત. શહેરમાં પોલીસે શાહીબાગ અને માધવપુરા પોલીસ સ્ટેશનમાં સહિયારે શાહીબાગ પોલીસ લાઇનમાં આયોજિત પોલીસ પરિવારના બાળકો દ્વારા ચાલી રહેલ સમર કેમ્પની મુલાકાત શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા લેવામાં આવી હતી. આજકાલ બાળકો TV મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે અને અન્ય સ્વજાતે કરાની પ્રવૃત્તિઓ ભૂલી રહ્યા છે. હાલ ઉનાળું વેકેશન પણ ચાલી રહ્યું છે ત્યારે પોલીસકર્મી પોતાના આગવી ફરજ બજાવતા વ્યસ્ત રહેતા હોય છે. તેમના પણ બાળકો ઉનાળામાં આ દિવસોમાં કંઈક અલગ જીવમાં શીખ્યા યોગ પ્રવૃત્તિ કરવા જોવા મળ્યા છે. ત્યારે વાત કરીએ અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ પોલીસ લાઇનની. ત્યાં શાહીબાગ પોલીસ સ્ટેશનના સહિયારે પોલીસ કર્મીઓના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની મુલાકાત શહેરના પોલીસ કમિશનર GS મલિક દ્વારા લેવામાં આવી. આ પ્રસંગે સેક્ટર 1 નીરજ બડગુર્જર, ઝોન 5 DCP બળદેવ દેસાઈ, SP ડિવિઝન રીના રાઠવા, PI GC ડાલા, શાહીબાગ ડી સ્ટાફ સહિત પોલીસ લાઇનના પોલીસકર્મીઓ સહિત બાળકોના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર GS મલિકનું બાળકો દ્વારા સ્વાગત કરાયું હતું અને તેમના દ્વારા બનાવવામાં આવેલ ક્રાફ્ટ મહેંદી ડાન્સ પરફોર્મન્સ માણ્યું હતું. બાળકો દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓમાં કમિશનર દ્વારા બિરદાવી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યો હતો. તો બીજી તરફ પોલીસ લાઇનમાં રહેતી મહિલાઓ દ્વારા પોલીસ લાઇનમાં રહેતી સમસ્યાઓને પણ તેઓએ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેનું જલ્દી નિરાકરણ આવે તેવી બાંયધરી આપી હતી. તો વિશ્વ પર્યાવરણ દિવસે તેઓ દ્વારા પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા કમિશનર GS મલિકે જણાવ્યું હતું કે હાલમાં સમર વેકેશન ચાલી રહી છે એટલે પોલીસની અહીંયા અમદાવાદમાં જુદી જુદી પોલીસ લાઇનો છે. એમાં આપણે જે બાળકોના રજાઓ છે, નાના બાળકાઓ છે, જો એનો KG ફર્સ્ટ નથી લઈને 8 ધોરણ સુધી જે છે, એના માટે જુદી જુદી એક્ટિવિટીઓના સમર કેમ્પ આપણે ચાલી રહ્યા છે. જે તમે જુઓ તો ચાંદખેડા, રાણી, પેલેસ બ્રિજ, અહીંયા શાહીબાગ, અમરાઈવાડી, યોડવ, દાની લીમડા, બાપુનગર, ઘણી બધી જગ્યાઓ ચાલી રહ્યા છે. એમાં બાળકોને આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટ, પેઇન્ટિંગ, કરાટે, આ ગર્લ્સ માટે મહેંદી, એ ઘણી બધી એવી એક્ટિવિટી છે. કમ્પ્યુટર શીખવવાનું, કરાટે, સેલ્ફ ડિફેન્સની તાલીમ, TT, બેડમિન્ટન, જુદી જુદી એક્ટિવિટીઓ ચાલી રહી છે અને એ સવારે 7 શરૂ થાય છે, 10:30-11 સુધી, અને પછી સાંજે પણ 2:00, 5-7 વચ્ચે થાય છે. અને આ બાળકો બહુ ખુશ છે અને બાળકોથી વધારે એના પેરેન્ટ્સ ખુશ છે. તમે જુઓ તો રજામાં બાળકો મોટા ભાગે TV ઉપર જ બેસી જાય છે, આ વોટ્સએપમાં કે મોબાઈલમાં લાગ્યા રહે છે, એટલે એની જે એનર્જી છે એ પોઝિટિવ રીતે એની યુઝ થઈ રહી છે અને બધા જ ખુશ છે. સર, ખાસ કરીને આજે આપ પધાર્યા છો અને બાળકો પ્રોત્સાહિત થયા છે અને એમના પેરેન્ટ્સ પણ પ્રોત્સાહિત થયા, તો એમને શું કહેશો? ના, એ છે કે તમે આ રીતે જોશથી જે કોઈ તમારા સ્કૂલની સ્ટડીઝ છે એ પણ આ રીતે જોશથી કરવાનું અને જે હવે શીખી રહ્યા છે.